समाचार विस्तार थी जोई अने सौ प्रथम बात करिए तो राजकोट में सेवाभावी तबीब डॉक्टर अतुल चगना आपघात मुद्दे गीर सोमनाथ कांग्रेस प्रभारी महेश राजपूते निवेदन आपी भाजपा नेताओं सामे सवाल कर्या। कांग्रेस प्रभारी कहू कि जूनागढ़ भाजपा सांसद राजेश चुडासमा अने तेना पिता विरुद्ध मृतक परिवारजनों की फरियाद केम लेवाती नहीं। डॉक्टर अतुल चग साथ सांसद अने तेना पिता करोड़ों आर्थिक व्यवहार छता पोलिस केम बेदरकारी दाखवी रही छे। गृहराज्यमंत्री पोलिस गुनामां कोईने छोड़शे नहीं तेवी वात करे छे त्यारे डॉक्टर अतुल चगना परिवारने क्यारे न्याय मळशे। डॉक्टर चग तो एक सामाजिक आगेवान पण हता अने एक सारा डॉक्टर हता। त्यारे कोई पण पॉलिटिकल पार्टीनो कोई पण आगेवान होय पछी कांग्रेस होय भाजप होय के कोई पण पार्टी होय एनो आगेवान के चूंटायेलो प्रतिनिधि संसद सभ्य होय के धारासभ्य होय પણ એને ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંય પણ એનું નામ આવતું હોય કોઈ પરિવાર એનું એફઆઈઆરમાં નામ દેતું હોય ત્યારે હંમેશા એ એફઆઈઆર ફાડવી જ જોઈએ અને પોલીસે એમાં ન્યાયપૂર્વક એમાં તપાસ કરવી જોઈએ। જેમ રાજકોટમાં પણ ખાનગી માર્કેટ યાર્ડ સ્થાપવાની ગતિવિધિ શરૂ થઈ છે। કિસાન સંઘ અને કોર્પોરેટર જૂથ સાથેની ખાનગી માર્કેટ યાર્ડ બનાવવા તૈયારીઓ કરશે। ખેડૂત નેતા દિલીપ સખિયા સહિત અગ્રણીઓએ રાજકોટ રિંગ રોડથી લોધિકા સુધી ખાનગી માર્કેટ યાર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે। અમદાવાદ સહિત તમામ શહેરોમાં સહકારી સાથે ખાનગી માર્કેટ યાર્ડ વધી રહ્યા છે। આ પશ્ચિમ દિશાના ખેડૂતોને અને લોકોને શાક માર્કેટમાં જવું હોય તો ઠેઠ પૂર્વ દિશામાં જવું પડે એટલે 50 કિલોમીટરથી દૂર જ્યારે ખેડૂત રાજકોટ પહોંચે છે તો એનાથી વિશેષ સમય સિટીને ક્રોસ કરતા લાગી ગયો છે અને જો સિટીની બીજી દિશાની અંદર એક સરસ મજાનું માર્કેટિંગ યાર્ડ પડે તો ખેડૂતોને પણ નજીક થાય લોકોને પણ નજીક થાય અને આ વ્યવહારની અંદર ખાસ તો જોઈએ તો ખેડૂતોને સર્વિસ મળે। તો સરકાર પાસેથી વિવિધ જોગવાઈઓ પ્રમાણે કાયદો અને પ્રોત્સાહન મેળવતા ઉદ્યોગો સરકારને સમયસર વેરો ભરતા નથી। એક એવા આંકડા સામે આવ્યા છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી બાકી વેરો હોવાની ઝાંખી આપે છે। વિવાદ હેઠળના વેરાની રકમ 28,478.59 કરોડ અને બિન વિવાદિત રકમ 28,915.77 કરોડ મળી કુલ 57,394.36 કરોડ થાય છે। રાજ્યના નાણાં વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 વર્ષ કરતા વધુ સમયથી બાકી વેરાની રકમ 7,421 કરોડ રૂપિયા છે। રાજ્યના વિવિધ વેરા પૈકી વ્યવસાય વેરો રાજ્ય આબકારી અને જમીન મહેસૂલમાં કોઈ બાકી નથી। સૌથી વધુ 18,600 કરોડનો કેન્દ્ર અને રાજ્ય વેચાણ વેરો બાકી છે। બાકી વેરામાં નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓનો પણ સમાવેશ થાય છે।